हेलो फ्रेंड्स, आज आप चैप्टर 2 ની અંદર 2.3 માં આગળ એક એક્ઝામ્પલ શીખ્યો છે. એના બીજો એક્ઝામ્પલ છે કે તમને રકમ આપેલું છે. રકમ માં જો ટેક્સ્ટ બુક ની અંદર કે નીચે નામ લખી રહ્યો ના પ્રદેશ અને વિસ્તાર શોધવાનો. શું શોધવાનું છે? પ્રદેશ અને વિસ્તાર. અહીંયા જો ક્વેશ્ચન નંબર 2 ની અંદર એમાં વન છે કે f(x) बार माइनस से इनो प्रदेश अने विस्तार लखवानो छे. अने अंदर जो के तुम्हारे विधेय f कयो छे? f(x) f a r to r पर व्याख्यायित छे. r to व्याख्यायित छे. अने अंदर तुम्हारे प्रदेश એટલે प्रदेश સાથે સાથે લેવાનો. એની અંદર જે કિંમત મળે કે તમારો કયો કયો છે? વિસ્તાર છે. બીજો જો કે વ્યાખ્યાયિત છે અથવા તો r to r પર મેળવો f(x) =
કેટલા આવે છે રૂટ ઓફ 9 માઈનસ x સ્ક્વેર અહીં અંદર જો તમારા માટે x અમુક લિમિટેડ આવશે કે જે તમે લઈ શકો 9 માઈનસ x સ્ક્વેર છે હવે જો તમે x ની એવી કિંમત લઈ શકો જે આમાં પોઝિટિવ દર્શાવે જો x ની કિંમત તમને 9 છે 9 પકા વર્ગ કે થશે 3 નો વર્ગ તો આમાં કઈ કિંમત લઈ શકે 1 2 3 4 ને આવે 4 સ્ક્વેર કરો તો કેટલા થશે 16 બધાને ખબર હોવી જોઈએ કે માઈનસ 9 માઈનસ 4 સ્ક્વેર કેટલા થશે 16 રૂટ ઓફ 9 માઈનસ 16 મતલબ રૂટ માં કયો આન્સર આવશે માઈનસ 7 ને આપણી પાસે આમાં કોઈ કિંમત નથી એ અવ્યાખ્યાયિત થશે એટલે આગળ જો કે અહીં અંદર તમારે પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે તમે x ઇક્વલ ટુ કઈ કઈ કિંમત લઈ શકો x ને કઈ કઈ લઈ શકો 3 2 1 0 માઈનસ 1 માઈનસ 2 અને છેલ્લે માઈનસ 3 બધાને ખબર છે કે માઈનસ નો વર્ગ કરીએ માઈનસ 2 સ્ક્વેર તો કેટલા થશે 4 પોઝિટિવ જ આવશે એટલે કઈ આવશે માઈનસ 3 સુધી આવશે એટલે સરવાળ કરીએ f ઓફ 0 થી x = 0 કિંમત મૂકીએ તો f ઓફ 0 બરાબર કેટલી થશે રૂટ ઓફ 9 માઈનસ 0 સ્ક્વેર 0 રૂટ ઓફ 9 એટલે આવશે 3 આગળ x = 1 f ઓફ 1 કેટલું થશે રૂટ ઓફ 9 માઈનસ 1 સ્ક્વેર 9 માઈનસ 1 કેટલા આવશે 8 8 ને રૂટ માંથી બહાર કાઢો 4 ઇન્ટુ 2 થશે 4 ને રૂટ માંથી કોમન કાઢો 2 રૂટ 2 લખાશે એની આગળ 1 છે તો x = આપણે માઈનસ 1 મૂકીએ ઇઝ ઇમ્પ્લાઇઝ f ઓફ માઈનસ 1 રૂટ ઓફ 9 માઈનસ માઈનસ 1 સ્ક્વેર કરો તો રૂટ ઓફ કેટલા લખાશે 9 માઈનસ 8 જ આવશે 2 રૂટ 2 આપણે આગળ કે કહ્યું છે આગળ તમારે બધી કિંમત મેળવવાની જરૂર નથી તમે મેળવશો તો બે થઈ જશે x = 2 is in life f of 2 is equal to root of કેટલા થશે 9 minus x square x બરાબર કેટલા થશે 2 એટલે 2 સ્ક્વેર કેટલા થશે 4 9 માઈનસ 4 ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 5 રૂટ ઓફ 5 આપણે બહાર નીકાળી શકીએ x ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ ઓફ માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 9 માઈનસ 2 સ્ક્વેર રૂટ ઓફ કેટલા થશે 9 માઈનસ માઈનસ 2 સ્ક્વેર કેટલા થશે 4 હશે રૂટ ઓફ 5 આવશે આગળ x ઇઝ ઇક્વલ ટુ છેલ્લી બે કિંમત માઇનસ 3 ને પ્લસ 3 મૂકો માઇનસ 3 ઇઝ ઇમ્પ્લાઇઝ f ઓફ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ 9 માઇનસ માઇનસ 3 હોલ સ્ક્વેર રૂટ ઓફ 9 માઇનસ માઇનસ 3 સ્ક્વેર કેટલું થશે 9 કેટલા આવશે 0 x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 3 બાકી છે ઇઝ ઇમ્પ્લાઇઝ f ઓફ પ્લસ 3 રૂટ ઓફ 9 માઇનસ કૌંસમાં પ્લસ 3 હોલ સ્ક્વેર is equal to 9 minus 9 is equal to કેટલા થશે 0 હવે આની અંદર જો તમારી પાસે 0 1 2 3 4 સોરી 4 નથી 3 સુધીની કિંમતમાં બધામાં સેમ આવે છે x is equal to minus 3 x is equal to 3 માટે કેટલો આવશે 0 x is equal to 2 ને minus 2 માટે પણ સેમ આવે છે પ્રદેશ અને વિસ્તાર પ્રદેશ આપણે કયો લીધો છે minus 3 to 3 સુધી minus 3 માઇનસ 2 માઇનસ 1 0 1 2 ને 3 અને તમારે લખવું હોય તો આ રીતે નંબર લખી શકો તમે પ્રદેશ લખી શકો અહીં માઇનસ 3 ઇઝ 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 ઇક્વલ ટુ x ઇઝ 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 ઇક્વલ ટુ 3 બીજું વિસ્તાર લખવાનું છે તો વિસ્તાર તમને કેવો મળે છે પહેલું તો 0 એના આગળ રૂટ ઓફ 5 એના આગળ 2 રૂટ 2 એના આગળ 3 આપણે મળે છે અને લખાવવું હોય તો ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ 3 લખી શકો આની અંદર જો આપણે 0 1 2 3 એ કિંમત લખી છે આની જગ્યા પર અહીં 1 પણ તો લઈને બી કરી શકો તમારો વિસ્તાર આની અંદર જ આવશે 0 અને 3 ની 0 અને 3 ની વચ્ચે જ આવશે હવે જો 1 પણ તો લઈ શકો 3/2 લખી શકો પણ માઈનસ 3 અને 3 ની વચ્ચે તમારે કિંમત લેવાની છે આગળ નો ક્વેશ્ચન નંબર 5
नीचे ना विस्तार हो लो f of x is equal to question number 1 f of x is equal to 2 minus 3x x belongs to r ને x is greater than 0 આમાં તમને કીધું છે કે વિસ્તાર લખો વિસ્તાર એટલે તમે જે કિંમત મૂકો ને મળશે તેને વિસ્તાર કહેવાય છે તમારે x ની કિંમત x is greater than 0 છે मतलब के तुम्हारे x की कीमत 0 करता मुकी देवा छे એટલે શરૂઆત નથી કરવાની 0 કરતા મુકી એટલે x = અહીં પહેલા લેવા છે 1 એ કિંમત મુકી એટલે f of 1 = કિંમત મુકી 2 minus 3 into 1 કેટલા થશે 2 minus 3 minus 1 આગળ x = 2 મુકી એટલે f of 2 = 2 minus 3 into 2 કેટલા થશે 2 minus 6 એટલે આવશે minus 2 minus 6 એટલે કેટલા આવશે minus अगर x is equal to 3 मुझे तो f of 3 is equal to 2 minus 3 into 3 3 into 3 के बाद उसे 9 2 minus 9 कर सको 7 आ सकते भी के बाद minus चेक करो तुम्हारा प्रदेश 1 2 3 अगर ये मुक्त जाए तो विस्तार कितना उसे minus 1 minus 4 minus 7 जब x की कीमत बढ़ा कर जैसे हूँ तब तुम्हारा विस्तार नन्हा तो जैसे अगर कीमत मुकनी हो तो x = 4 मुके तो 2 minus 3 into 4 कितना आवे 12 12 minus 4 10 आवे तेरी के बाद minus मतलब तुम्हारी minus की कीमत बढ़ती जैसे तुम्हारे विस्तार लगता हो जाए तो लगवाना चाहिए विस्तार अनु विस्तार लगो એટલે કે આવે જે તમને કિંમત મળે છે એટલે કઈ મળે છે minus 1 is in minus 4 minus 7 હજુ આગળ પડશે આપણે એટલે અને બીજી રીતના દર્શાવતું હોય તો ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન ટુ અનંત સુધી માઇનસ વન માઇનસ ફોર માઇનસ સેવન છે અને દર્શાવવું હોય તો આવું નહીં અપ ટુ માઇનસ વન માઇનસ ફોર માઇનસ સેવન અનંત સુધી એટલે માઇનસ ઇન્ફિનિટી સુધી ના છે અને લખવું હોય તો ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી ટુ માઇનસ વન ક્લોઝ ઇન્ટરવલ લખાશે શું લખાશે ક્લોઝ ઇન્ટરવલ जो क्वेश्चन नंबर 5 के अंदर क्वेश्चन नंबर 3 f of x is equal to x वास्तविक संख्या है એનો વિસ્તાર શોધવાનો છે તો એનો વિસ્તાર કયો આવશે f of x is equal to x આપેલું છે એનો વિસ્તાર વાસ્તવિક સંખ્યા r આવે તમે જે ભી કિંમત મૂકશો તેની તે લખો 0 મૂકો તો 0 1 મૂકો તો 1 માઈનસ 1 મૂકો તો માઈનસ 1 એટલે તમારો વિસ્તાર કયો હશે આ x કિંમત ક્વેશ્ચન નંબર 3 ની અંદર જો કે f of x is equal to price x minus 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે કિંમત શોધો આમાં જો ક્વેશ્ચન નંબર 3 f of x is equal to minus 3 શોધવાનો છે f of x તમને જે આપેલ છે એની અંદર x ની જગ્યામાં માઇનસ 3 કિંમત મૂકો 2 ઇન્ટુ માઇનસ 3 માઇનસ 5 કિંમત મૂકતા માઇનસ 6 માઇનસ 5 તમારો આન્સર આવશે માઇનસ 13 આ પણ તમારા x ની કિંમત આવશે બીજું આ હોમવર્કમાં પ્રેક્ટિસ કરો ક્વેશ્ચન નંબર 5 માં 2 અને ક્વેશ્ચન નંબર 3 માં 1 અને 2 થેન્ક યુ